જીવણગઢ ગામના રામા મંડળને ભાઈ અદ્ભુત સેવા છે એમણે આપ્યું. જોરદાર બાબુ એમને તાલીઓ દેવું દલો, હું સેલ્યુટ કરું ખરેખર. આવા જે આવા ભગીરથ કાર્યમાં બાબુ જે સહભાગી થયા છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને સમસ્ત જીવણગઢ ગામ સાથ અને સહકાર ખૂબ આપ્યો છે. અને મારા રામ સાધુ સંતના આવા કોઈ પણ સાધુ સંતના નહીં પણ કોઈ પણ આવા ધર્મ કાર્ય હોય ને એમાં બાબુ આ જેવો સાથ સહકાર આપો છો એવો ને એવો સાથ સહકાર આપજો. ઈશ્વર બાબુ કોઈ દી રોટલાની કમી નહીં આવે, એક એક ગેરંટી. કારણ કે આ પરમાર્થ છે. પરમાર્થ માટે બાપુ ગમે એટલો તમે ભોગ આપશો ને એમાં બાપુ હિસાબ ઓલો બેઠો બેઠો કરે છે. એક ચોર ચોરી કરવા નીકળે ને એ બાપુ ઈશ્વરનું સ્મરણ કરી નીકળે ને તો એને હો ચોરી કરાવરાવે, ઘરધણીને હુરાવી રાખે ને ચોરને બાપુ મલકો લેવરાવે છે. તો આપણે સારું કામ કરીએ છીએ ને બાપુ એની નોંધ ન થાય ખરેખર. જ્યાં તમે ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપ્યો બધાને ખૂબ ખૂબ આભાર. એક અમારા સાજીનદાર એકવાર જોરદાર તાલીઓથી વધાવી લો, કારણ કે આ અમારો હાથ પગ છે. અમને જો ઉજળા કરતા હોય ને તો આ સાજીંદાઓ છે. જોકે આ તો અમારા ઘરના છોકરા છે પણ નકર અમે આ મોટી મોટી કરતા હોય પણ આ ઉપર અમારો હંપ જેવો હોય અમને ખબર હોય. હા હું તો મારું ઓલું ઇન્ટરવ્યુ છે એમાં તમે જોઈજો, હું તો ઉઘાડું કીધું. મેં આ બોલતા હું આ મને આવડતું જ નહોતું. આ બોલતા આવડાય એમને શીખડાયો વગાડે ફૂંડી ભાઈ નું. આપણે બોલવું ગાવું કેમ? એટલે મેં કીધું આપણે બોલવાનું ચાલુ કરો, એ ભલે બેહી રહે, શું જરૂર પડે આપણે બોલી દો. બાપુ એવા નડ્યા છે ને, શું આપણે વાત કરીએ. મને એમ થાય ઘરે ભલામણ બે કલાક પાંચ કલાક એ ઘરેનું સ્મરણ કરવા આવ્યા, પંખીનો મેળો હમણાં જુદા પડી જાય. બાપુ મોજ કરી લેવાય, દૂધમાં હાકર પડે. અમે ઘરાય છીએ, હું તો જાઉં અહીંયા કોઈ અમે દરબારું સમજી જાય છે. તમને કેમ ન થાય ઉઘડતી? મને બી નથી ખબર પડતી. આ સાઉન્ડ વાળા ભાઈ સારું સરસ બનાવ્યું ને, કે આપણે એમ કહે ને કે થોડું કામ કરો ને, એ તો બરોબર જ વાગે છે એમ કે. ભાઈ થોડુંક આગુ પાછું કરી દો ને, અમારું ગળું ખેંચે છે. હા આમે શું અમતા બેઠા છે? હવે એકનો એક હોય એટલે આપણે બીજું કંઈ કહેવાય ને. આમાંથી તો કોઈ તબલા વાળો કોઈ વગાડનારો હોય તેમ કે આને બે હોય. હવે આનું ચા આનું શું કરવું? પણ બાબુ એવા નડ્યા છે ને, શું વાત કરીએ ભલામણ. માણા થઈ જવાની જરૂર. અમે નહોતા માણા, એ માણા થયા. હવે આવડા માણા છે નથી થતા. બોલો માણામાંથી બાપુ જાનવર થતા જાય. નકર બાબુ મેં કોઈ દી કોઈને સલામ નથી કરી, કોઈ દી કોઈને સીતારામ નથી કર્યા, કોઈ દી કોઈને 10 રૂપિયા નથી આપ્યા, હું કોઈ દી કોઈને પગે નથી લાગ્યો. પણ બાપુ એવા સંતનું શરણું મળ્યું ને બાપુ, મારું પરિવર્તન કરી નાખ્યું. મને ક્યારેક ક્યારેક મને નથી ખબર પડતી કે આરું આ કેવી રીતે આ બધું ફરી ગયું, મને નથી ઉઠતું. હજી મને ને કે આ સાધુ સંતો સાંભળે એટલે મને એમ થાય કંઈક આમાં 50% સાચું હશે, બાકી મને આમાં હજી ટપા નથી પડતા. અને હું તો જ્યાં જઉં ત્યાં કહું હું કોઈને કંઈ કહેતો નથી, હું તો મને સાંભળું છું. હું તો મને ને મને કહું છું કે એ જીવ જીવ મારા થઈ જા, જાગી જા જાગી જા, ટાણું મળ્યું છે, કાલ રે કે નો રે, તું સાંભળ ને તું કઈ સમજ. મારે તમારા ઉપર કયો મારે હક હતો? હું તમને કહું કામ કરો, કોઈને કહેતો નથી. આ તો ગંગા હાલી જાય, પીવો નો પીવો તમારી મોજ. બાકી પીવા જેવું છે, બાકી હું જે કઈ બોલું જે કઈ આનંદ કરું ને હું મારા માટે. કોઈ પણ ગામમાં મને બોલાવે હું જાઉં આનંદ કરું, પણ હું મારા માટે જ આ બાપુ રાડ્યું પાડું છું. હું એમ કોઈ આખી રાતે મેં રાડ્યું પાડીને મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે, બસ આપણો બીજો કોઈ હેતુ નથી. એક ફરમાય છે રામદેવજી બાપાની કઈક વાતની, કે રામદેવજી બાપા હમણાં નીતિન બાપુએ ભજન કર્યું હતું ને કે હરભુજીને અહીં હરખપાડ ઘોરલા ચડનતા. બાપુ મેં કીધું એમ બાપુ વાણી છે ને વાણી એમનામ બને જ નહીં. જ્યાં જ્યાં વાણી છે ને ત્યાં બધે બાપુ વાતું પડી છે. અને જો એમ નામ બનતી હોય તો અત્યારે બુથી તો કેટલાય ભાઈ નથી ઉભા વાહડા જેવા રખડા છે, ભણેલા છે આપણે 40-40 વર્ષ ત્યાં કોઈ દીકરી નથી દેતું. લ્યો શું પૈસા ને ભણતર ને કરવો, એ ખૂંટિયા જેવા રખડે એમ નથી બાપુ. પૈસાથી જો બધું મળતું હોત ને તો બાપુ આ પૈસા વાળા આપણે હાટું કઈ વધવા ન દેત, એમ નથી. બાકી તમે ગમે અહીંયા જાઓ ને બાપુ આમ જગ્યા થાય આવો આવો થાય ને બાપુ, એમ સમજી લેજો કે તમારું જિંદગીમાં કઈક માણાના લિસ્ટમાં નામ છે. આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર, એક વિદે ગયો ન વિહિરે ને એક પાયે ન પોય. આમ આવ્યો હતો આપણે એમ હાલો હાલો આપણે બહાર વ્યા જાય કપાતર આવ્યો હોય. મારી ઈ પરિસ્થિતિ હતી એના બદલે બાપુ અત્યારે મને આવો આવો બધા કરે, મને એમ દેખાડું આ ચકોડું કોઈને ફેરવી નહીં. ઈશ્વરની બાપુ કૃપા. ઈ રામદેવજી બાપાના ઈ વાણી ક્યારે બની? હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. રામદેવજી બાપા નો જયારે સ્વધામ જવાનો સમય થયો ને, હરભુજી એમના માસીન દીકરા ભાઈ થાય.
અને હરભુજીને એવું કીધેલું, હરભુજી એમને કીધેલું કે જો આ તો સમય સમય છે, પણ તમારે જેથી જવાનું થાય મને મળ્યા વગર તમે જાતા નહીં. રામદેવજી બાપાએ વચન આપેલું, હું તમને મળ્યા સિવાય નહીં જાઉં, મારું વચન છે જાઓ. અને કુદરતને કરું સમય સંજોગ અનુસાર બે જણા ભેગા ન થઈ શક્યા અને રામદેવજી બાપાને જવાનો સમય થઈ ગયો. એટલે રામદેવજી બાપાએ પોતાનું કુટુંબ ભેળું કરી અને આખા કુટુંબને ભેળા કરીને કહે છે કે મારે તમને એક વાત કરવી છે કે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો. પણ બીજી વાત એ કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયામાં કોઈ બી એક ઈશ્વર કદાચ આવે, બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે અને એમ કે સમાધિ ખોલવી છે તોય ન માનતા. હું તમને પ્રત્યક્ષ કહું છું, સમાધિની કોઈ વાત કરે તો કોઈ ખોલતા નહીં. ત્રીજી પેઢી આય પીર પાકશે, તમારે કોઈથી રોટલાનું દખ નહીં આવે, આ મારું વચન છે. જાઓ તૈયારી કરી, બધા સહમત થયા, સમાધિ અપાઈ ગઈ. અને આ વાત ઉડતી 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 બાપુ હરભુજીના કાને પડી. હરભુજી માનતા નથી કે બને જ નહીં, એ તો વચનનો સિદ્ધ પુરુષ છે, મહાપુરુષ છે, મને કીધું છે મળ્યા સિવાય જઈશ નહીં, અને મને મળ્યો નથી ને જઈ કેવી રીતે હકે કે પણ જા. ત્રણ દી થયા, હાડા ત્રણ દી થયા, પડદે થયા એને હાડા ત્રણ દિવસ થયા. હરભુજી અમે ન્યાજ હતા. ઈ કે એ બધી વાત હાજી, પણ ઈ કે હું અહીંયા જઉં અને પછી અહીંયા પાકું કરું પછી વાત. ઈયાથી બાપુ ઘોડા ઉપર ચડે અને ભોકરણગઢ આવે અને સીમાડે આવે અને રામદેવજી બાપા બેઠા છે અને ઘોડા ચરે છે. અહીંયા બાપુ આ બાપુ હરભુજીએ વાણી કરેલી કે હરભુજીને હયે હરખપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના. અને હરભુજી કહે છે એમને હરખ માતો નથી, દુનિયા કહે છે કે રામદેવજી બાપા પરદે થઈ ગયા અને આ બેઠા રામદેવજી. આ શું દુનિયા વાતો કરે છે. એઠે ઉતરી બે ભાઈ પહાડ ભેડ્યા અને પછી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરીને કહ્યું, ભાઈ આ તો જગત છે, ગમે બોલે, બે બે આપણે ઘણા ટાઈમથી કૌંબો નથી પીધો, કૌંબો બનાય કૌંબો બે. એ તેને પ્રીતે ભાઈઓ દોનું ભેટિયા દીદી કરી કહુંબા તણી મનવાર. હે હરભુજીને હૈયે હરખ અપાર, અહીંયા કૌંબો પીધો. અને પછી રામદેવજી બાપા હરભુજીને રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને અંચળો, આ ચાર વસ્તુ સમાધિમાં મૂકેલી ઈ હરભુજીને આપે છે અને હરભુજીને કહે છે હવે તમે ગામમાં જાઓ, હું જઉં ઘોડો ખેલવવા. અને હરભુજી અહીં ગામમાં આવે, ચોરે આખો ડાયરો બાપુ શોકગ્રસ્ત બેઠો છે અને બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો. અને આખો ડાયરો વિચાર કરે ભાઈ જો ભાઈ વિયોગના ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય. એટલે અહીંયા આવીને કહે છે કે શું બધા બેઠા છો, એ કે શું ભલામણા વાત કરે છે. રામદેવજી બાપા પરદે થઈ ગયા, ત્રણ દી હાડા ત્રણ દી થઈ ગયા. હરભુજી કે પણ મને અત્યારે સીમાડે ભેગા થયા, હું તમે ગાંડા જેવી વાત કરો છો, એ કે આખું ગામ ખોટું તું સાચો. અને પછી આ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ ને આ બધું દેખાડ્યું અને આમને શંકા જાગી. સમાધિમાં મૂકેલી વસ્તુ હતી અને આમને એમ થયું કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા, હાલો કે ખોદવું જોવું છે. એ બધા ગયા ન્યા અને ખોદવાની તૈયારી કરીને ત્યાં આકાશવાણી થયો, એ કાબાઓ મેં તમને હું કીધું હતું તોય તમે મારી વાત ઉપર ભરોસો ન રાખ્યો, હવે હું જઉં છું કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં બાપુ પહેલું પિરાણું આપણું કેબીનાથ ને પાળિયા દે. અને આજ બાપુ એવું એક ગામ નહીં હોય આપણું કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, રામદેવજી બાપાનો નેજો ન હોય, રામદેવજી બાપાનું મંડળ ન હોય. બાપુ ગામો ગામ અને ન્યા છે ને બાપુ, નકરી રેતી ઉડે છે, ન જોયા હોય જોઈ આવજો. અને રામદેવજી બાપાની વાત જો એના કુટુંબ માન્યું હોત તો બાપુ આજ રાજસ્થાન હોનાનું હોત મારા નામ, ત્રીજી પેઢીએ પીર પાકતો હોત. પણ ન સમજી ગયા, આપણા જ નથી, આપણા સમજતા થઈ દુનિયા આગળ આપણે રોવું પડે છે. આ મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જીત્યા થયા, આપણા નડે ને પછી રોદડા નો રોવા. સમજી લેવાનું, ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણે આપણને નડે, ન બહાર ગામના આપણને ઓળખે ને ગામના ન ઓળખે. અને આપણા જ આપણું લોહી પીવે છે. એટલે હું તો એમ કહું છું કે મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘાઈ રહો અને થોડુંક ભગવાને આપ્યું હોય ને તો કોઈ ગરીબ માણસને કંઈક દાન કરો, થોડું ઘણું આપો, બસ બીજું કંઈ કરવાની જરૂર નથી. બધું ઈશ્વર ગાડું આંખશે, આપણે બહુ ઠેકડા મારવાની જરૂર નથી. મેં મારી લીધા એટલે હું કહું છું કે એમાં કંઈ હવા જ નથી. અને જો હજી મારતો હોત ને તો કાં માઇલપા હોત ને કાં ઉપર્યો હોત, આય ન હોત, હવા જ નથી. આ કૌરવ, આ રામાયણ ને મહાભારત છે ને બાપુ બે મહાપુરુષો બનાવ્યા છે.
પણ બે બે ગ્રંથો છે ને એ તમને મને એક શાન કરે છે. દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, પત્ની કેવી હોય, દીકરી કેવી હોય, મા બાપ કેવા હોય, એ કે જોવું હોય તો રામાયણ માં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારત માં જોવો. એટલે બધા ઠેકી ઠેકી નિમા જ પડે છે, નથી દેવું નથી દેવું. અત્યારે બધું એવું નથી, નથી દેવું. એટલે એમ નો હાલે નથી દેવું. ભલા મને તું યાદ લઈને આવ્યો. કૃષ્ણ પરમાત્મા એ દુર્યોધન ને આ જ વાત કરી કે પાંચ ગામ તો દે, પાંચ ભાઈ ને આમને શું ખાવું. એ કે હોરા ના કઈ અણી જેટલું નથી દેવું, કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બાજ્યા લ્યો શું કાઢ્યું, ભલે જીત્યા ને મારી નાખ્યા ને હસ્તિનાપુર ની ગાદી લઈ લીધી. કૃષ્ણ પરમાત્મા એના ભેગા હતા, પણ એ હવાજ કેવો લાગ્યો, આ કાકા ને બાપા ને ભાઈઓ ને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. હાલો એ કે હેમાળે હાડ ગાળો, ઝઘડામાં બાપુ હાથ થાય, માર ખાવતો ફાયદો નથી, મારો તો ફાયદો નથી. ને રામાયણ અખિલ ભગવાન નો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયો ને, તેથી લક્ષ્મણ ને કહે છે, લક્ષ્મણ કાલ 14 વર્ષ પૂરા થાય ને હું આવતો રહીશ, બાપ નું ધ્યાન રાખજે, રાજ નું ધ્યાન રાખજે, કાલ આવતો રહીશ. અને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદા નો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા નું રાજ્ય ને જોઈને મુબારક. નોખી નોખી માયુ ના છોકરા હતા તોય બાપુ અયોધ્યા ની ગાદી બાકસ ના ખોખા ઘોડે રખડતી હતી. નગરી ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્રજેની આશા કરે તેથી ભાઈઓ વિના નું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યા ની ગાદી બાકસ ના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો મારા રામ. અત્યારે હગા ભયું તમે જુઓ તો વેચ જમીન આટું હગો ભાઈ, હગા ભાઈ ને મારી નાખે, એક જાય ઉપર એક જાય માલબા, જમીન તો અહીંયા ન્યા પડી. એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરીને આશા ની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાય, હું કામ ઠેકડા ભરો. પછી ઓલો માઇલપા હોય ને એની ખબર કાઢવા જાવ ને એટલે હું કે ઓલું પોસાવી કનુર જાય ભલે જાય પણ મને કઢાવો, તા વ્યાજ જવા દીધી હોત તો. તારે મોડું થઈ ગયું હોય સમય ની હારે હાલો, કાલ ગઈકાલ ને હંભાર સુધી પાછી આવવા નથી અને આવતીકાલ કેવી આવવાની ખબર નથી. આજ આપણે આ ભજન ના બાપુ ના સાનિધ્યમાં સંતવાણીમાં બેઠા છે, બસ એટલું યાદ રાખો, ભવની ખોડવાની જરૂર નથી, કાલની ખબર નથી, ભવની શું ખોડવી હોય નથી. બધા કહેતા ઉપર સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપશ્રાયું છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોક જી આવ્યું હોય કોણ માર પગ ચાલવા, જી આવ્યું કોઈ બધું ડીંગો ડીંગ આમ જ હાલે છે. આર્યું એ સ્વર્ગ છે, બીજું જીવો સ્વર્ગ કોઈ છે નહીં કઈ. તમે હામાં મળો ને જય માતાજી જય સીતારામ કરો, આ જ સ્વર્ગ છે, બીજું કાંઈ છે નહીં. મારા રામ આનંદ કરી લ્યો, હળવા ફૂલ થઈ જાઓ, મોજ કરી લ્યો. અને તમે બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી જય સીતારામ. કારણ કે માફી તો પહેલાં માગવી પડે, નહોતો માગી શકતો પણ હવે માગવી પડે અને માગી લેવાય ને. કારણ કે આમાં તો આ વસ્તુ એવી છે ભાઈ કે આમાં નાના થવું પડે. એક હાથી જેવું જનાવર હોય ને, ચોથા માળે લઈ જાઓ અને ત્યાંથી પડતું મૂકો, જીવે ન જીવે, શું કામ, ભાઈરે કીડીને મકોડાને ડિયરને દમ મળે, ઘા કરો ને તોય ન મરે, શું કામ, નાના નાના થઈ જાઓ ન મરો. પણ નાનું થવું જ નથી, બધા આમ જ કરે, બાયું ચડાવે. બોલો તમે જોવો અમે ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં જઈને આખો સ્ટેજ અમે આવ્યા ત્યાં ફરી જોયે, આપણે એમ તમે ગાવ છો તો કે ના, મંજીરું આવડે કે ના, તબલું આવડે કે ના, તો પણ તો અમને બે આવવા દો અને અમારે આમ બે આવવું પડે. પછી ગામના કોઈ આયોજન હોય, આયોજક હોય ને એમ કે ભાઈ અમારા જાંબુથી બાપુ આવ્યા છે, થોડાક આઘા બે હોય તમને આ બાપુને બે આવવા દે, ભાઈ બાપુને બે થોડાક ખેડે. પછી સરપંચ આવે કે આ સરપંચ છે મારે, કેમ થોડોક આઘા બે હો, એમ કરતા 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 જોડામ કાઢે તો આદરા જોડામ બેઠા હોય, કોઈ ક્યાં આખો બેસે, પછી જોડામ બે આવવું જ નથી. એટલા માટે બાપુ દાસી જીવન ને 18 માં ગુરુ મળ્યા ને ભીમ મળ્યા ને બ્રહ્મણા ભાંગી, એમ બાપુ પતે એવું નથી. કારણ કે દાસી જીવન એટલા બધા જ્ઞાની, એટલા બધા સત્સંગી, જ્યાં જાય ત્યાં ભજન માં બાપુ બધાને એમ કે કોઈને કઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કહેજો, હું તમારી શંકા નું સમાધાન કરી દઈશ. આ વાત ઉડતી 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 ભીમ સાહેબ ના કાને પડી. કોકે કીધું કે રે બાપુ, આના ફલાણા ગામનો એક દાસી જીવન કરીને છે અને એવો ભગત, તમે ગમે સવાલ પૂછો ને કોઈ પણ પ્રશ્ન એનો તમને જવાબ આપે. તો કે એમ, તો કે હા, તો કે આનકોર ક્યાંક ભજનનો પ્રોગ્રામ જ કહેજો, મારે આવવું છે ને સાંભળવા. અને ઈ જ ગામમાં પ્રોગ્રામ. અને કોકે કીધું ભીમ સાહેબને કે બાપુ અહીંયા જીવણ સાહેબનો પ્રોગ્રામ છે, તમારે આવવું છે. તો કે હા હા રે, મારે તો કીધું ની ઈચ્છા હતી સાંભળવાની. અને બાપુ આમ વાંય બેઠા આમ જોડામાં, અને બાપુએ સંતવાણી ચાલુ કરી અને પછી કીધું કે
કોઈને કઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. અને બાબુ ભીમ સાહેબ ઉભા થયા. એ કે બાબુ મારો એક પ્રશ્ન છે. તો કે આયા હો બોલાયો. બોલો શું પ્રશ્ન છે? એ કે આપની ઓળખાણ, આપ કોણ છો? દાસીજી કે બાબુ મને નાનું છોકરું ન ઓળખતું એવું ન બોલે, તેમ મને નથી ઓળખતા. એ કે છોકરું ઓળખતું હશે, હું નથી ઓળખતો. એ કે બાબુ દાસી જીવન કે ઈ મારું નામ, ઈ તો કે આ પૂતળાનું નામ, હું તમારું નામ કહું છું. અને ભાઈ દાસી જીવન હલવાણાઓ, એ કે આ સાચી છે, આ ગાલ છે, આ કપાળ છે, આ માથું છે, તારું દાસી જીવન જાય એમાં દાસી જીવન ભલા હલવાણા. એ કે બાપુ એ તો મને ખબર નથી કે તમે હું ઠેકડા ફરસ મારા સવાલના જવાબ આપો છો. અમારો એક સવાલ છે, તું સો કોણ એ મને કે ને. ત્યાં બાપુ પગમાં પડી ગયા દાસી જીવન કે બાપુ મને તો આય નથી ખબર. દીદી બાપુ એમ કે છે કે ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી, તમને ને મને આ ભાંગે એવું નથી. તો અહીં બેઠા હોય ત્યાં સુધી વાહ વાહ મજા મજા બહાર નીકળ્યું ત્યાં અહીંયા ન્યા. એટલે કીધું કચ્છ લખમણ કાચો પારો જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. વસ્તુ છે મોટી અને પાત્ર છે છોટા, ઠામ વિના ન ઠેરાય. આની માટે ઠામ બનવું પડે. તમે ગમે એવી મજા આવી હોય ને હવારે એમ કહો મજા આવી, પણ આપણે કંઈક યાદ રહ્યું કે ના યાદ કઈ ન રહ્યું. હું અરે હું રોજ વ્યુ જાય એ ડખા છે. અને જો તમને બધાને યાદ રહે તમે અમને બોલાવો. એમ યાદ નથી રહેવું, એની માટે પાત્રતા કેળવવી પડે. એમ નામ ન રહે. એક એક તમને દ્રષ્ટાંત આપું. એક એક મૂર્તિકાર હતો ને, એને ત્રણ મૂર્તિ બનાવી. અને પેલાના સમયમાં બાપુ એવું હતું કે કોઈ મૂર્તિ બનાવે, કોઈ સારું ભરતકામ કરે, કોઈ સારી મોજડી બનાવે તો એ રાજમાં દેવા જાય. રાજા રજવાડા હતા ને, કે મારી કલાની કિંમત ત્યાં રાજ મને આપે, બાકી મારા નો કિંમત ચૂકવી શકે. એક મૂર્તિકાર હતો, એને ત્રણ મૂર્તિ બનાવી અને ત્રણ મૂર્તિ લઈ અને એક રાજમાં આવે. એ રાજમાં આવી અને ત્રણેય મૂર્તિ આમ મૂકી અને બાપુને કહે છે કે બાપુ આ તમારા રાજમાં શોભે એવી છે એટલે હું આ તમારા રાજમાં લાવ્યો છું. તો કે એ તો બરોબર છે પણ આની કિંમત શું? એટલે બોલાય કીધું કે આના 10 રૂપિયા, આના 100 રૂપિયા, આના 1000 રૂપિયા. બાપુ કે મૂર્તિ તો આની ત્રણેય હરખી જ છે. કે બાપુ હરખી છે, બા તમારા બધા રોટલા મફતના કૂટા પૂછો તો આમાં કંઈ ખબર પડતી હોય. એક જ હરકી બાપુ, લંબાઈ ઊંચાઈ ડિઝાઇન કલર વજન એક હરકી. ત્રણ મૂર્તિ અને કે એકના 10, એકના 100 ને એકના 1000. એ કે પણ સારું આમાં કઈ પૂછ તો પડતી નથી. પછી એક મૂર્તિના કાનમાં હળી નાખી, આઈનપાના કાનમાં નીકળી કે બાપુ આ 10 વાળી. આઈનપા કાનમાં બીજી મૂર્તિને કાનમાં હળી નાખી, મોઢામાં નીકળી કે બાપુ આના 100. અને એક મૂર્તિને કાનમાં હળી નાખીને આમ પેટમાં ગઈ કે બાપુ આના 1000. હવે કઈ ટપા પડે છે આમાં કોઈને? એ કે તું કે ના આવડા મફત ના જે હરામ આઈડી કહેવાય શું ખબર પડે? એ કે હારી વાતું સાંભળીને જે પેટમાં ઉતારે ને એના 1000 રૂપિયા આવે. હારી વાતું સાંભળી અને મોઢેથી જે વખાણ કરે કે અમે જીવનગઢ ગયા હતા અને ભજનની જે મોજ આવી અને રામભાઈએ મોજ કરાવી, વિવેક બાપુએ મોજ કરાવી, ઓલા દરબાર આવ્યા તેને મોજ કરાવી, કાનેથી સાંભળીને મોઢેથી જે સારું બોલે ને એના 100 આવે અને આ કાને સાંભળે ને આ કાને કાઢે ને એના 10 આવે. બાપુ આ એના 10 રૂપિયા વાળી આ છે. એટલે 1000 ની નો થાવ કઈ નહીં પણ હાવ 10 ની નો થતા 1000 વાળી રહેજો. એટલે મારો કહેવાનો મિનિંગ એ છે બાપુ, જીવનમાં છે ને મહેનત કરવી પડે અને સાચું સમજવું પડે. હું તમને એક જ વાત કરું કે ભોળાનાથનો હમણાં મહિનો ગયો ને શ્રાવણ મહિનો, એ બધા દૂધ ચડાવતા છે, ફૂલ ચડાવે, બીલી ચડાવે, ગંગાજળ ચડાવે. કોઈ 135 વાળો માવો ચડાવ્યો શિવલિંગ માથે, કોઈ 135 વાળો માવો ચડાવ્યો, દારૂની કોથળી ચડાવી. કેમ? તમને ખબર છે ને આપણે બેહારેલો છે, આપણે લઈ આવ્યા છીએ, આપણે બેહાર્યા છે, તોય અંદરથી આત્મો આપણો કહે છે ને કે ઈશ્વર છે, અહીંયા આવું ન જ લઈ જવાય. આ શિવલિંગ ઉપર આવી વસ્તુ ન ચડાવાય. તો આ નથી દેખાતું કે આવડું મોટું ઈશ્વરે જીવતું જાગતું શિવલિંગ આપ્યું છે ને એની માથે આપણે શેનો અભિષેક કરીએ છીએ? નથી દેખાતું? એટલે મહાપુરુષો કહે છે મારા રામ કે ખાવાનું ખવાય, પીવાનું પીવાય, ન પીવાનું ન પીવાય. મારા રામ વ્યસનથી થોડાક દૂર રહેજો. જોકે અમારે આ બીડીયું ચાના લખણ તો અમારે છે એટલે અમારે બીડીયું ન કહેવાય. પણ જે મોટા મોટા વ્યસન છે ને બાપુ, જમીન વહી જાય, રહેવાના સાપરા વ્યા જાય, એવા વ્યસન ન કરો. કારણ કે અત્યારે વ્યસનની દુનિયા છે, ચા ને બીડી ને માવો ને આવો એ તો એક બધું નોર્મલ થઈ ગયું. પણ જે મોટા, મારે નામ નથી લેવું, પણ એ મોટા વ્યસન છે ને એવા હોય ને તો ધીરે ધીરે બાપુ એને ઓછા કરી નાખ્યું. કારણ કે કેટલા કુટુંબ પાયમાલ થયા છે ને મેં મારી નજરે જોયા છે. એટલા માટે તમે કદાચ વ્યસન મૂકી દો ને 5 રૂપિયાનો તમને ફાયદો થાય ને તો કે મારા ઘરે તમે નાખવા નથી આવવાના.
અમુક ઘર બરબાદ થયા છે ને એટલા માટે એ મારો આત્મો કકડે છે, એટલે હું તો હાથ જોડીને કહું છું. અને આ શું કે તમારીથી ફાટી પડું છું ને હાથ જોડું છું એવું નથી, હું હાથ એટલા માટે જોડું છું કે હાથે કરીને બરબાદી ન કરાય. એટલે ઠીક છે, લખણ થઈ ગયું એકદમ ન મૂકી શકાય એવું હું સમજી શકું છું, પણ ધીરે ધીરે બાપુ આમાંથી જો છૂટી શકાય તો છૂટી જાય, નકર બાપુ છે ને કોકની લાચારી. હું ગાડી હલાવતો ને ગાડી, તમને એક ગાડીની વાત કરું, મારો ડ્રાઈવર હતો ને હું કંડક્ટરમાં હતો ને બાપુ, એને દારૂ વગેરે એક વખત એક કલાકે ન હાલે, અને મને પાવાની એટલી બધી મહેનત કરે. મેં કીધું તમે કહો તમારા કપડાં ધોઈ દઉં, બાકી દારૂ હું નહીં. એને બીક બીજી કઈ નથી, મને પાવાનો એનો શોખ નહીં, પણ એને બીક એ હતી કે જો આ પીવાનું ચાલુ કરી દે ને તો મારું શેઠ ને કે નહીં. એને બીક એ હતી કે હું એક પીવું છું, નથી પીવું, આ કોક થી કહી દેશે શેઠ ને મને નોકરીમાં જ કાઢી નાખે. મેં કીધું હું જિંદગીમાં નહીં કહું, પીવો તમારે પીવાનું, મને શું વાંધો, પણ હું નહીં પીવું. એ કે ના તારે પીવો પડશે. એમ ના, રાતે બે વાગ્યા હોય ને ગાડી હાલી જતી હોય ને એમાં પાણી ફાળી જાય ને તો અહીંયા ગાડી ઉભી રાખે ને એમ કે ગાડી ધોઈ નાખી, એવો મને હેરાન કરે. રાતે બે બે વાગે ગાડી ધોવડે, નકર કે દારૂ પી, ના હું ગાડી ધોઈ નાખું દારૂ. અને એને જાઉં તે દારૂ ન મળે ને તાઉં તે બાપુ એ ખાય નહીં, એ ખાય નહીં તાઉં મને ખાવા દે નહીં, પણ ચોય બાપુ હું હડ્યો નહીં, વેઠવું તો પડે એમનામ બાપુ કઈ છે નહીં. નકર હું બીજા રાજ્યમાં જીવો, અહીંયા બાપુ તમે જુઓ તો દારૂ ની રેલમ સેલમ છે, અહીં તો કાંઈ અહીં તકલીફ છે, બહાર તો કાંઈ તકલીફ નથી. પણ સિદ્ધાંત થી જીવાય, મારો કહેવાનો અર્થ એ છે. બાકી આ પાંચ જણા વચ્ચે જો જગ્યા થતી હોય ને તો મારા નાતે ને મારા મા બાપની કંઈક કૃપા હશે કે હું બચી ગયો, નકર બાપુ હું ક્યાંય નો ક્યાંય હોત. એટલા માટે સમયની બલિયારી, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. જય માતાજી, જય સિયારામ.